સુરતમાં વધુ એક બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. દેશભરમાં બ્રિજ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ભાઠીના જંકશન પર ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવા બ્રિજના લોકાર્પણ સાથે શહેરમાં 121 બ્રિજ થયા હતા. લોકાર્પણ થતાં ટ્રાફિક ભારણ હળવું થશે. આ પ્રસંગમાં સુરતના મેયર, ધારાસભ્ય, મહાનગરપાલિકા કમિશનર, કોર્પોરેટર અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજે સુરત શહેર જે બ્રિજનું શહેર તરીકે પણ ઓળખાય છે, જેને ડાયમંડ સિટી તરીકેની ઓળખ છે, જેને ટેક્સટાઇલ તરીકેની એક ઓળખ છે, આ ટેક્સટાઇલ શહેર ડાયમંડ સિટી એક બ્રિજનું શહેર તરીકે પણ ઓળખાય છે. આજે આખા દેશમાં કદાચ સૌથી વધુ બ્રિજ આ 121માં બ્રિજ સાથે આજે પણ સુરત શહેર આખા દેશમાં પ્રથમ નંબરે છે. લોકોની સગવડતા માટે, ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય એના માટે મહાનગરપાલિકા દ્વારા જે રીતે વ્યવસ્થા કરવામાં આવે છે, રાજ્ય સરકાર દ્વારા જે રીતે ગ્રાન્ટ આપવામાં આવે છે અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની જે દૂરંદેશીને કારણે જે રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે, તેના કારણે સુરત શહેરનો ગ્રોથ ઝડપમાં વધવા માટે વધુ અનુકૂળતા થઈ રહી છે. આજનો 121મો બ્રિજ લોકોની ટ્રાફિકની સમસ્યાને વધુ હળવી અને સરળ કરશે એવો મને